હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઊર્જા પછીનો ટોપિક બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા આપણે આગળ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એટલે શું બાહ્ય ક્ષેત્ર એટલે શું બાહ્ય ક્ષેત્ર એટલે કહેવાનો અર્થ એવો છે કોઈ અલગ કે બહારના જ વિદ્યુત બારી તંત્રના લીધે કોઈ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હોય એવા બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે જે આપણે બે ભાગમાં વહેંચેલી છે એકલ વિદ્યુત બાર સ્થિતિ ઉર્જા અને બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઉર્જા એવા કોઈ બાહ્ય ક્ષેત્રમાં પહેલા એકલ એટલે કે એક વિદ્યુત બારને અનંત અંતરેથી કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય ગણીએ તો એકલ વિદ્યુત બારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા થશે પછી બે વિદ્યુત બારોના તંત્ર માટે એકના બદલે કેટલાને લાવવાના અનંતથી બે ને એના માટે કરવું પડતું કાર્ય તો એવો આવશે આ તો આગળની થિયરી જેવું જ કંઈક લાગે છે પણ બંનેમાં ફેરફાર માત્ર એટલો છે મિત્રો કે આગળની થિયરીમાં જે પ્રથમ વિદ્યુત બાર આપણે લાવ્યા એના માટે કાર્ય શૂન્ય આવતું હતું કારણ કે જ્યારે પ્રથમ વિદ્યુત બારને લાવ્યા ત્યારે કોઈ તંત્રમાં ક્ષેત્ર હાજર નહોતું અહીંયા પહેલેથી જ બાહ્ય ક્ષેત્ર તંત્રમાં પ્રસ્થાપિત થયેલું છે જ કોઈ અલગ જ એવા વિદ્યુત બારી તંત્રનું એ કોનું છે આપણે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી માત્ર કોઈ બાહ્ય ક્ષેત્ર છે તેમાં એક વિદ્યુત બારને લાવવા માટેનું કાર્ય નોંધવાનું રહે તો આપણે એના માટે પણ એક નાની આકૃતિ ધ્યાનમાં લઈ રાખીએ કે ધારો કે એક યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ ઉગમ બિંદુની સાપેક્ષ છે કોઈ ચોક્કસ અંતરે આવેલા બિંદુ પાસે એકલ વિદ્યુત બારને લાવીએ કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પહેલાથી જ પ્રસ્થાપિત થયેલું છે ધારો કે આ બાહ્ય બાહ્ય ક્ષેત્ર મિત્રો કેટલા જેટલું જેટલું છે છે જેટલા ક્ષેત્રમાં આપણે કોઈ ચોક્કસ બિંદુ પાસે એક વિદ્યુત બારને લાવીશું એક કહીએ કે એકલ કહીએ બંને એકનો એક જ છે તો આપણે આ યામ ભૂમિતિમાં આ ઉગમ બિંદુ છે બંને અક્ષો છેદન બિંદુ આ એક શખ્સ અને વાયક અક્ષ છે તેમ ધ્યાન માં લે. ઉગમબિંદુ થી r1 સ્થાન સદિશ જેટલા અંતરે આવેલા બિંદુ પાસેથી સૌપ્રથમ એક વિદ્યુત ભાર ને લાવવા માટેનું કાર્ય નોંધે. ધારો કે એ બિંદુ કઈ જગ્યા પર છે? તો કે ધારો કે એ બિંદુ ઉગમબિંદુ થી r1 સ્થાન સદિશ જેટલા અંતર ગોઠવાયેલું છે અને એ બિંદુ છે આપણો P. સૌપ્રથમ આપણે આગળ ચર્ચા કરી એમ અનંત અંતરેથી લાવીશું કોને? ક્યુવનને પેલા માત્ર ક્યુવનને એટલે કે એક વિદ્યુત બારની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની નોંધ લખી રાખી ત્યારબાદ બીજા એટલે કે બે વિદ્યુત બારોના તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા નોંધીશું તો નોંધ કરીએ એ પહેલા આ કઈ રીતે કેટલું મળશે આપણને એ કાર્ય તો આગળ જ આપણે વાત કરીએ ફરી વખત સમીકરણ લખી રાખું અનંત અંતરેથી કોઈ એકમધન વિદ્યુત બારને ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે તે વિદ્યુત બારને શું કહેવાય વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે અને એ કાર્ય એટલે જ આપણી વિદ્યુત સ્થિતિ યુ જે આ રીતે મળી આવે છે જે વિદ્યુત ભારને લાવ્યા તે વિદ્યુત ભાર ગુણાકારમાં જે બિંદુ પાસે લાવે તે બિંદુ પાસેનું સ્થિતિમાન અને હું V નોટ એટલે V0 વડે પણ દર્શાવું હમણાં કોઈ સંજ્ઞા નથી આપતા ચાલો V નોટ એટલે A 0 કે કોઈ બિંદુનું નામ છે કે જે બિંદુ પાસેનું સ્થિતિમાન છે અને Q એ બિંદુ પાસે આપણે Q ને લાવવા માટેનું કાર્ય માટે અને ગુણાકારમાં લખી રાખેલું તો આ રીતે આપણે કાર્ય ગણીએ છીએ પણ ફરી એક વખત આગળ ચર્ચા કરીએ મિત્રો આ કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો તફાવત આવે તો હા મિત્રો બરાબર વાત છે આ ડેલ્ટા યુ આવે તો આ ક્યુ તો ઇન્ટુ ડેલ્ટા વિવા બિંદુ બીજા બિંદુ લઈ જાય તો અને પહેલા એવા વચ્ચે સ્થિતિમાન તફાવત અને બીજા અને પહેલા એવા બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત આ થયો પણ આપણે અનંત અંતરેથી લાવીએ છીએ જ્યાં ઓલરેડી સ્થિતિ ઉર્જા સ્થિતિમાન કેટલું હોય શૂન્ય હોય એટલે જે બિંદુ પાસે લાવ્યા તે બિંદુ પાસેની જ સીધી સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન લખી શકાય એટલે આપણે સીધું જ ઉપરના જ સમીકરણનો ભાગ ધ્યાનમાં લેવાનો કારણ કે ક્યાંથી લાવીએ છીએ આપણે અનંત અંતરેથી જો તંત્રમાં જ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો એ કાર્ય એટલે આ બીજા બિંદુ અને પેલા બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ગુણાકારમાં વિદ્યુત બાર લખવાનો આવે પણ આપણી અહીંયા આ સ્થિતિ નથી કારણ કે બિંદુ અનંત અંતરે છે તો અનંત અંતર માટે જ શૂન્ય તો સ્થિતિ ઉર્જા પણ શૂન્ય તો ચાલો હવે એકલ એવા વિદ્યુત ભારને ને ને બાહ્ય ક્ષેત્ર આપણને દેખાતું નથી ક્યાં છે ક્ષેત્ર આજે તો મિત્રો એના માટે હું ધારો કે નાની એવી લાઇન્સ દર્શાવી રાખું આછી પાતળી આ લાઇન્સ તમારે ખાલી એટલું જ મહત્ત્વ ધ્યાનમાં લેવાનું છે કે કોઈ વિદ્યુત બારી તંત્રનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે તેવું દર્શાવે છે માત્ર આપણી જાણકારી માટે આવી ફિલ્ડ લાઇન્સ આકૃતિમાં ના દર્શાવીએ તો પણ ચાલે આ રેખાઓ કોઈ વિદ્યુત ક્ષેત્ર તંત્રમાં હાજર છે તેની માહિતી સૂચવે છે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે કયા વિદ્યુત બારી તંત્રનું છે તે કોઈ માહિતી હમણાં આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી એ વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું છે ધારો કે બાહ્ય ક્ષેત્ર ઈ જેટલું છે આવા ઈ જેટલા બાહ્ય ક્ષેત્રમાં હું ઉગમ બિંદુથી આરવાન અંતરે આવેલા આ પી બિંદુ પાસે કોને લાવું છું સામનો કરીને ક્યુ વન ચાલો ક્યુ વનને આપણે અહીંયા લાવ્યા એના માટેનું કાર્ય ડબલ્યુ બરાબર વિદ્યુત ભાર જે લાવ્યા તેનું મૂલ્ય એટલે કે ક્યુ વન ઇન જે બિંદુ પાસે લાવ્યા તેનું સ્થિતિમાન આ પી બિંદુ પાસે સ્થિતિમાન કોના લીધે મળશે બાહ્ય ક્ષેત્રના લીધે પી પાસેનું સ્થિતિમાન જે ગમે નુથી આર અંતરે છે જેને આપણે વી ઓફ આર વન લખી શકીએ તો સીધું લખી રાખીએ આવે આપણે એ રીતે નોંધતા જઈએ ચાલો સૌપ્રથમ એકલ વિદ્યુત બારની સ્થિતિ ઊર્જા એકલ એટલે કે એક જ વિદ્યુત દ્વારની સ્થિતિ ઊર્જા શું ધ્યાનમાં લઈ રાખીએ કોઈ બાહ્ય E માં ઉગમ બિંદુથી આરવન અંતરે આવેલા એવા પી બિંદુ પાસે અનંત અંતરે રહેલા ક્યુઅન વિદ્યુત ભારને આ પી બિંદુ સુધી લાવવા માટેનું કરવું પડતું કાર્ય એટલે એકલ વિદ્યુત બાહ્ય ક્ષેત્રમાં સિદ્ધિ ઉર્જા થાય અહીં આકૃતિમાં એક બાહ્ય ક્ષેત્ર માં પી બિંદુ દર્શાવેલ છે હવે આ પી બિંદુ પાસે જ આપણે અનંત અંતરેથી એક એવા ક્યુઅન વિદ્યુત બારને આ બાહ્ય ક્ષેત્ર ઈનો નો સામનો કરીને લાવવું છે પી પાસે એના માટેનું કાર્ય નોંધી રાખી જે થશે એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા અનંત અંતરે રહેલ એવા ક્યુઅન બિંદુવત વિદ્યુત બારને તંત્રમાંના બાહ્ય ક્ષેત્ર ઈ નો સામનો કરીને પી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે જ ક્યુવન એટલે કે લખી રાખી કૌશમાં એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા ક્યાંથી લાવવાનો છે ક્યુવનને અનંત અંતરેથી એ સ્થિતિ ઉર્જા એટલે જ કરવું પડતું કાર્ય તો હું એને ડબલ્યુ વડે દર્શાવી રાખું તો એ ડબલ્યુ અથવા તો પ્રથમ વિદ્યુત બારને લાવવા માટેનું કાર્ય તો આમ લખી રાખીએ ડબલ્યુ ના બદલે ડબલ્યુ વન

બીજું હોઈ શકે જુદું જુદું હોઈ શકે આથી શું લખી શકીએ વી ઓફ આર વન એમ લખીએ તેના સ્થાન સદીશ પર આધારિત છે આ સ્થિતિમાનનું મૂલ્ય તો આ થશે એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા એટલે કે સમીકરણ ટૂંકમાં વ્યવસ્થિત લખે તો આમ થાય ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી ઓફ આર વન એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા થઈ ઉપર આપણે એક વિદ્યુત બારને લાવવા માટેનું કાર્ય નોંધ્યું કોમનલી જો હું ક્યુ ને લાવતો હોઉં તો આ સમીકરણ આમ લખાય ક્યુ ઇન વી ઓફ આર વન આ એકલ વિદ્યુત બારની સ્થિતિ ઉર્જા થઈ મિત્રો જો આપણે એવું વિચારીએ આ એકલ વિદ્યુત બાર તરીકે ઇલેક્ટ્રોન હોય કે જે પી પાસે લાવી દીધો આપણે અને આ પી બિંદુ પાસેનું સ્થિતિમાન જે બાહ્ય ક્ષેત્રના લીધે મળી આવે છે એ એક વોલ્ટ હોય તો આ એક વોલ્ટની અસર હેઠળ રહેલા ઇલેક્ટ્રોનને જો હું છોડું અહીંયાથી મૂકી દઉં તો એનામાં આ પોટેન્શિયલના લીધે વિદ્યુત સ્થિતિમાં ના લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય જે ઉર્જા પ્રાપ્ત થાય તેને એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પણ કહે છે મિત્રો એટલે કે કંઈક કહેવાનો અર્થ આવો આપણે જો આ કાર્યનામ લખીએ જો ક્યુ બરાબર ઇલેક્ટ્રોન હોય એટલે કે ક્યુ બરાબર એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ વિદ્યુત બાર ધરાવતો એવો એક કણ હોય એટલે કે ઇલેક્ટ્રોન હોય કે જે ડેલ્ટા વી એટલે કે વી ઓફ આર વન એ એક વોલ્ટના સ્થિતિમાં હેઠળ પ્રવેગી થાય આપણને ખબર છે ના લીધે વિદ્યુત બારિત કણ પ્રવેગી થાય આપણે ધ્યાનમાં લઈએ તો બેટરી હોય એના બે ધ્રુવ હોય એક ધન અને એક ઋણ ધન અને ઋણ ધ્રુવ વચ્ચે કોઈ આપણે એક તાર જોડીએ સુવાહક તો સુવાહક તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન આ પોટેન્શિયલ ડિફરન્સના લીધે એટલે કે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાંના તફાવતના લીધે એક બિંદુથી બીજા બિંદુ સુધી પ્રવેગી ગતિ કરે છે અને તારમાં શું રચાય છે પ્રવાહ રચાય છે જે આપણે આગળ ધોરણ દસમાં ભણીને આવ્યા તો જો આ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એક વોલ્ટ હોય અને વિદ્યુત ભારિત કણ તરીકે ઇલેક્ટ્રોન હોય તો આ પ્રવેગિત થવાના લીધે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા એક ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા નોંધી રાખીએ જે આપણે શોર્ટ ક્વેશ્ચનમાં અગત્યની બની રહે આમ નોંધી શકાય એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કે જો ક્યુ બરાબર એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ વિદ્યુતભાર બાર ધરાવતા ઇલેક્ટ્રોને ડેલ્ટા વિ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય એક વોલ્ટ એક વોલ્ટના સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થવાના લીધે પ્રાપ્ત કરેલી ઊર્જાને એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહે છે જે આપણા સમીકરણ પરથી સીધું જ મેળવી શકીએ આ ઉર્જા જેટલે કે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી અથવા તો સ્થિતિ ઉર્જામાં એટલો તફાવત ફેરફાર ઊભો છે એમ પણ લખી શકાય તો આ સ્થિતિ ઉર્જામાં નોંધાતો ફેરફાર અથવા તો એટલી પ્રાપ્ત કરેલી વધારાની ઉર્જા ક્યુ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ અને ડેલ્ટા વી એક એટલે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ખાત આથી આમ લખા એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ એવા સ્તરે જ્યારે આપણે ઊર્જાની વાત કરતા હોઈશું ત્યારે ઉર્જાનો આપણે આ એકમ ખાસ ધ્યાનમાં લઈશું ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ જે એકસ્ટ્રા માહિતી આપણે જે ધ્યાનમાં લીધી એ ઇલેક્ટ્રોને એક વોલ્ટના સ્થિતિમાંના તફાવતની અસર હેઠળ પ્રાપ્ત કરેલી ઉર્જા જેને આપણે કીધી એક ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા માત્ર એકલ વિદ્યુત બારના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની કીધેલી હોય તો આટલે સુધીનું વર્ણન નોંધવાનું રહે હવે આપણે બાહ્ય ક્ષેત્રમાં એક નહીં પરંતુ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા નોંધવી છે તો આગળ આપણે નોંધી રાખીએ કે હવે બાહ્ય ક્ષેત્રમાં એવા ક્યુ વિદ્યુત બારને અનંત અંતરેથી કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય નોંધ્યું હવે આ લાવીએ છીએ આપણે ક્યુટુને જે પણ અનંત અંતરે છે એટલે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત વારુના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવી છે ટેક્સ્ટબુકમાં તમને બીજો એવો ટોપિક આપેલો છે કે એકલ વિદ્યુત બારની સ્થિતિ ઊર્જા અને બે વિદ્યુત વારુના તંત્રની સ્થિતિ ઉર્જા તો એકલ વિદ્યુત બારની સ્થિતિ ઊર્જાની આપણે નોંધ લખી હવે બાહ્ય ક્ષેત્રમાં આવા બે વિદ્યુત વારુના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરી રાખી તો નોંધી રાખી બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઉર્જા હવે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત બારો હાજર હોય એની સ્થિતિ ઉર્જા આ ઈ જેટલા બાહ્ય ક્ષેત્રમાં જ આપણે ક્યુ ઓનને લાવી દીધું એના માટેનું કાર્ય તો ગણતરી થઈ ગઈ જે કાર્યને આપણે સમીકરણ નંબર એક આપી રાખી હવે આ જ બાહ્ય ક્ષેત્રમાં આપણે બીજો વિદ્યુત બાર પણ તંત્રમાં લાવવો છે કયા બિંદુ પાસે લાવવો છે તો કે ધારો કે બીજું બિંદુ છે કે કહીં જેને આપણે ક્યુ વડે દર્શાવી આજ બાહ્ય ક્ષેત્રમાં એક બીજું બિંદુ છે કેપિટલ ક્યુ કે જ્યાં મારે આ ક્યુ વિદ્યુત બારને લાવવો છે પણ મિત્રો હું જરાક વિચારું તો ક્યુ ટુને જ્યારે હું અનંત અંતરેથી ક્યુ પાસે લાવીશ ત્યારે કોના કોના ક્ષેત્રનો સામનો કરવો પડશે અનંત તંત્રેથી જ્યારે આપણે ક્યુ સુધી લાવીએ ત્યારે કોના કોના ક્ષેત્રનો સામનો કરવો પડશે તો કે એક તો બાહ્ય ક્ષેત્ર એનો વિરોધ કરશે પ્લસ બીજું આ ક્યુવન વિદ્યુત બાર હવે તંત્રમાં હાજર છે તો ક્યુવનના લીધે પણ તેની આસપાસ એનું ક્ષેત્ર ઉત્પન્ન થશે જેનો પણ મારે આ ક્યુ ટુને ક્યુ સુધી લાવવા માટેનો સામનો કરવો પડશે એટલે કેપિટલ ક્યુ સુધી મારે આ ક્યુ ને અનંત અંતરથી લાવવા માટેનું કુલ કાર્ય જો આ સમીકરણ મુજબ ગણું તો આમાં ક્યુના બદલે ક્યુ અને આ પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન ક્યુ બિંદુ પાસે નું ગુણાકારમાં નોંધવાનું રહે પણ ક્યુ પાસેનું સ્થિતિમાન બે ક્ષેત્રના લીધે મળશે એક બાહ્ય ક્ષેત્રના લીધે અને એક બીજું આ બિંદુ વિદ્યુત બાર આર વનના લીધે તો બંનેના લીધે ક્યુ પાસેનું સ્થિતિમાનનો સરવાળો કરીને મારે આ ક્યુ ટુ સાથે ગુણાકારમાં નોંધવાનું રહે ચાલો આ જે ક્યુ બિંદુ પાસે આપણે ક્યુ ટુને લાવવો છે એનો ઉગમ બિંદુથી સ્થાન સદીશ કેટલો છે ધારો કે આર ટુ જેટલું તથા ક્યુ વનથી એટલે કે પી બિંદુથી આ કેપિટલ ક્યુ સુધીનું અંતર કેટલું છે ધારો કે એને આપણે દર્શાવી રાખીએ આર વન ટુ તો હવે નોંધી રાખીએ

બાહ્ય ક્ષેત્ર ઈ ઉપરાંત બિંદુવત એવો ક્યુઅન વિદ્યુત બાર હાજર હોય ત્યારે ક્યુટુ ટુ વિદ્યુત બારને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં ઉગમ બિંદુથી થી ટુ જેટલા અંતરે આવેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય હું નોંધું તો એને ડબલ્યુ ટુ વડે દર્શાવું તો ડબલ્યુ ટુ કેટલું આવશે તો આ કાર્ય માટે મારે કયા કયા ક્ષેત્રોનો સામનો કરવો પડશે તો કે બાહ્ય ક્ષેત્ર ઉપરાંત ક્યુઅનના લીધે ઉત્પન્ન થતા ક્ષેત્રનો સામનો કરવો પડશે આ ડબલ્યુ ટુ બરાબર શું આવશે તો કે ડબલ્યુ ટુ બરાબર કોને લાવ્યા અનંતરેથી ક્યુ ટુને તો ક્યુ ટુ ઇન ટુ ક્યાં લાવ્યા આપણે કેપિટલ ક્યુ પાસે કેપિટલ ક્યુ પાસેનું સ્થિતિમાં કેપિટલ ક્યુ પાસેનું સ્થિતિ આપણે નોંધીએ તો આ રીતે નોંધી શકાય એક ઈ ના લીધે અને એક ક્યુ વન ના લીધે હું વી કેપિટલ ક્યુ વડે દર્શાવું છું ચાલો વી કેપિટલ ક્યુ લખી રાખીએ જ્યાં વી કેપિટલ ક્યુ બરાબર બાહ્ય ક્ષેત્ર ઈ અને બિંદુવત વિદ્યુત ભાર ક્યુ ના લીધે ક્યુ પાસેનું સ્થિતિમાન છે આવી ક્યુ શું છે મિત્રો ક્યુ પાસેનું સ્થિતિમાન પણ એ કોના કોના લીધે તો કે ક્ષેત્ર આજે હાજર છે તંત્રમાંનું એ અને એક આજે ક્યુઅરને લેવા એનું ક્ષેત્ર બંનેના ક્ષેત્રનો સામનો કરીને આપણે ક્યુ પાસે લાવીએ છીએ તો બંનેના લીધે ક્યુ પાસે મળતું સ્થિતિમાન નોંધવાનું માટે વી ક્યુ બરાબર ચાલો પહેલા બાહ્ય ક્ષેત્રના લીધે ક્યુ પાસે સ્થિતિમાન જે આવશે વી ઓફ ઉગમ બિંદુ થી આર ટુ અંતરે તો વી ઓફ આર ટુ અહીંયા આપણે નોંધી રાખેલું તો વી ઓફ આર વન એ શું હતું બાહ્ય ક્ષેત્રના લીધે આ પી પાસેનું સ્થિતિમાન અહીંયા નોંધી રાખીએ જ્યાં વી ઓફ આર વન બરાબર બાહ્ય ક્ષેત્રના લીધે પી પાસે સ્થિતિમાન તો એ જ રીતે આ v ઓફ r2 શું છે બાહ્ય ક્ષેત્રના લીધે q પાસેનું સ્થિતિમાન પ્લસ બીજું કોના લીધે સ્થિતિમાન q1 ના લીધે આ કેપિટલ q પાસે સ્થિતિમાન એ કેટલું આવશે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન મિત્રો તમને ખ્યાલ છે જ કે q ના છેદમાં r મુજબ પણ q ના બદલે q1 r p થી q સુધીનો અંતર r12 નોંધી રાખે છે આ v ઓફ r2 બરાબર બાહ્ય ક્ષેત્રના લીધે ક્યુ પાસેનું વી આજે વી ક્યુ ના પદમાં બીજું પદ આપણે લખ્યું કે ક્યુ વન અપન આર વન ટુ એ વિદ્યુત લીધે સ્થિતિમાન તથા કે ક્યુઅન અપન આર વન ટુ બરાબર ના લીધે સોરી કેપિટલ ક્યુ પાસેનું શું છે સ્થિતિમાન છે ચાલો બંને પદ આપણને મળી આવેલા છે તો ડબલ્યુ ટુ ના સમીકરણમાં નોંધી રાખી માટે ડબલ્યુ ટુ બરાબર થશે ક્યુ ટુ ના ગુણાકારમાં વી ઓફ આર ટુ અને આ પદ તો બંનેને અલગથી ગુણાકારમાં લખી રાખું તો વી ઓફ આર ટુ પ્લસ ક્યુ ટુ ક્યુ વન આર વન ટુ એટલે પહેલા અને બીજા બંને કાર્યનો સરવાળો કરું તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત બારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણને મળે આથી નોંધી રાખીએ આથી બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ બરાબર કુલ કાર્ય બંનેનો સરવાળો ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ ચલો ડબલ્યુ વન અને ડબલ્યુ ટુ ની કિંમત મૂકી રાખે આ રહ્યું આપણું ડબલ્યુ વન પહેલું કાર્ય અને આ રહ્યું આપણું w2 ટુ બીજું કાર્ય બંનેનો સરવાળો ચલો w1 વન અને W2 ની કિંમત લખી રાખું છું ચલો q1 વન ઇન્ટુ વી ઓફ આર વન પ્લસ કિંમત ક્યુ ટુ વી ઓફ આર અને પ્લસ કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર થશે આ રીતે આ થશે આપણી ક્ષેત્રમાં બે વિદ્યુત બારોના તંત્રની સ્થિતિ ઉર્જા આ થયું ફાઇનલ સમીકરણ આ મિત્રો જ્યારે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની હોય ત્યારે એટલું યાદ રાખવાનું આપણે બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડે છે એટલે જ્યારે પ્રથમ વિદ્યુત બાર લાવીએ ત્યારનું કાર્ય શૂન્ય થશે નહીં જે વિદ્યુતભાર ગુણાકારમાં બાહ્ય ક્ષેત્રના લીધે તે બિંદુ પાસે મળતા સ્થિતિમાનના ગુણાકાર જેટલું થશે તો આ છે ક્ષેત્રમાં એકલ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા અને એકલ વિદ્યુત ભાર અને આ બીજા એવા વિદ્યુતભાર માટેના કાર્યનો સરવાળો કરતા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની માહિતી જે તમે નોંધી રાખશો